નમસ્કાર દર્શક મિત્રો, હું કલ્પેશ મકવાણા આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મધ્યપ્રદેશની ભાજપા સરકારે ગોળીઓ છોડતા 7 ખેડૂતોના મોત નિપજ્યા હતા, જે સંદર્ભે ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશમાં ભાજપાનું શાસન છે અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની સરકારમાં ખેડૂતોને પાક સહિતની ચીજવસ્તુઓનો યોગ્ય ભાવ ન મળતા જગતના તાત સમાન ખેડૂત સમાજ આંદોલનના માર્ગે વળ્યો છે, ત્યારે ભાજપા સરકારે ખેડૂતોની વાત સાંભળવાના બદલે ચાલતા આંદોલન દરમિયાન નિર્દોષ ખેડૂતો પર ગોળીઓનો વરસાદ વરસાવતા 7 જેટલા ખેડૂતોના મોત થતા દેશભરમાં ભાજપા શાસન સામે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ગુજરાત જનચેતના પાર્ટીના મધ્ય ગુજરાતના સંયોજક મેહુલ ઉપાધ્યાયની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી ગુજરાત જનચેતના પાર્ટીમાં પાદરા વિધાનસભાના સંયોજક તરીકે વિનુભાઈ ગોહિલ, હું આજે ખેડૂત હોય અને ખેડૂતની લાગણીઓને સાથે દુભાવવાની કોશિશ કરતી હોય આ સરકાર, જેમાં પોષણક્ષમ ભાવ, તુવર છે, તમાકુ છે, ઘણી બધી વસ્તુઓની અંદર જે સરકાર અત્યારે ચલાવી રહી છે, જે એમની જાહેરાતો ચાલે છે કે ખેડૂતો આબાદ છે ને બહુ આબાદ છે, તો ખરેખર ખેડૂતો બરબાદ છે. અમે કોઠાગારાના તમામ ગામડાઓ વિસ્તારોને સર્વે કર્યા છે અને તમામ ગામડામાં ખેડૂતના બેહાલ છે, ખેડૂતના ઉપર અત્યાચાર કરવામાં આવે છે. આવી સરકારના વિરોધની અંદર આજે અમે જનચેતનામાંથી આવેદન પત્ર કલેક્ટરશ્રીને આપ્યું છે. રાષ્ટ્રીય આપદા નિયંત્રણ વિભાગની ટીમ દ્વારા શહેરના હરોળ ખાતે માનવ સર્જિત તથા કુદરતી કેર સામે કેવી રીતે રક્ષણ મેળવવું તેના વિશે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. હરોળ નજીક આવેલા જરો સ્થિત એનડીઆરએફની ટીમ દ્વારા સમય સમય ઉપર કુદરતી આપદાઓ અને માનવ સર્જિત આપદાઓ વખતે આસપાસ આવેલા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે મદદ પૂરી પાડવામાં આવતી હોય છે. તેઓ લાઈવ દ્વારા જનજાગૃતિના હેતુથી હરોળ ખાતે લાઈવ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં આગ, ભૂકંપ, પૂર અને વાવાઝોડા જેવી કુદરતી આફતો ઉપરાંત યુદ્ધના સંજોગોમાં અને આતંકવાદી હુમલા સમયે નાગરિકો દ્વારા શું તકેદારીઓ રાખવી તે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. એનડીઆરએફના જવાનોના દિલધડક કર્તવ્યો જોઈ અને હરોળ નગરની જનતાને ડાંગ રહી જવા પામી હતી. સામાન્ય રીતે હરોળ ઔદ્યોગિક વિસ્તાર હોવા ઉપરાંત પાવાગઢ યાત્રાધામ છે, જ્યાં આવતા યાત્રિકો પાવાગઢની ખીણ વિસ્તાર અને ઊંચાઈ ઉપર ફસાઈ જવા તેમજ હુરારતનો ભોગ બનવાની ઘટનાઓમાં વારંવાર બનતી જોવાનું સામે આવે છે. તેવા સંજોગોમાં એક નાગરિક તરીકે ઓછા સાધનો દ્વારા કઈ રીતે મદદ પૂરી પાડી શકાય અને આપદાના સમયે માનસિક શાંતિ બનાવી રાખી અને કઈ રીતે ઉગારવી તેની સમજ આપવામાં આવી હતી. અત્યારે આ બધી જે જાણકારી અને માહિતી જાનમાલની સુરક્ષા માટે આપવામાં આવી તે નાના નાના ગામડાઓ સુધી પહોંચે તેવો અમારો ઉદ્દેશ છે અને એ માટે તમામ સાથ સહકાર અને પ્રયત્નો અમે કરીશું અને આ કાર્યક્રમને અમે આગળ વધાવીશું જેથી લોકોની જાનમાલની સુરક્ષા થઈ શકે. આજે વડ સાવિત્રી વ્રત હોય, સૌભાગ્યવતી મહિલાઓએ વડદાદાની પૂજા અર્ચના કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. ભારતીય સંસ્કૃતિમાં વિશિષ્ટ મહત્વ ધરાવતા આજે વડ સાવિત્રીનું વ્રત હોય, વહેલી સવારથી સૌભાગ્યવતી મહિલાઓ સ્નાન કરી નવીન વસ્ત્રો પરિધાન કરી વડદાદાની વિધિવત વર્તોચ્ચાર વચ્ચે પૂજા અર્ચના કરતી જોવા મળી હતી, ત્યારે પોતાના પતિ સમા સૌભાગ્યની રક્ષા તેમજ લાંબા આયુષ્ય માટે
વડદાદાને પ્રાર્થના કરી હતી અને વડ સાવિત્રી વ્રત કરી દિવસ દરમિયાન ઉપવાસ કર્યા હતા। આજે આ વડ સાવિત્રીની પૂજા છે। આ વ્રત સ્ત્રીઓ માટે ખાસ આયુષ્ય આરોગ્ય પોતાના પતિ માટે અને પોતાના ફેમિલી માટેનું આપનારું આ વ્રત છે। સાવિત્રીએ પોતાના પતિ માટે યમરાજા પાસેથી પોતાના પતિને છોડાવ્યા હતા એટલે આ નિરોગી આયુષ્ય આરોગ્ય આપે એના માટેનું આ બ્રહ્મા સાવિત્રીનું અખંડ સૌભાગ્યનું આ વ્રત છે। જે સ્ત્રીઓ આજના દિવસે ઉપવાસ રાખી અને આ વ્રતની પૂજા કરે છે અને પછી ભોજન કરે છે। અનિલ કાંતિલાલ દવે, વાગોડિયા વિજલપુર ખાતે આવેલ શ્રી ખારણપીરની દરગાહ પર ઉર્સની ઉજવણી થવા પામી હતી। વાગોડિયા તાલુકાના વેજલપુર ખાતે આવેલ અતિ પ્રાચીન અને લોકોના આસ્થાના પ્રતિક સમા એવા શેખ હારુનપીર દરગાહ આવેલ છે, જ્યાં પીર સૈયદ હાજી હસન અલી બાબાની મજાર આવેલ છે, જ્યાં આજ રોજ ઉર્સની ઉજવણી થવા પામી હતી, જ્યાં વિશાળ સમુદાયમાં આવેલ મુસ્લિમ પરિવારો ઉપસ્થિત રહી મજાર પર સંદલ તેમજ ફૂલોની ચાદર ચડાવી હતી અને રોજા ઇફતારી સમૂહમાં રોજા ખોલવામાં આવ્યા હતા। આ પ્રસંગે પીર હસન અલી બાવાના સજદાના પીર અલી રજા બાવા વટવાવાળાએ ખાસ હાજરી આપી હતી। જ્યોતિ કંપની દ્વારા રહીશોની ગટરોમાં દૂષિત પાણી છોડાતા સ્થાનિકોની ગટરો ઉભરાઈ ગઈ હતી, જેથી રોષે ભરાયેલા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો। શહેરના પંડ્યા બ્રિજ પાસે આવેલ જ્યોતિ કંપની દ્વારા છેલ્લા એક વર્ષથી કંપનીનું પ્રદૂષિત પાણી પ્રિયલક્ષ્મી મિલ સ્થિત રહેતા રહીશોની ગટરોમાં ઠાલવતા છાશ દ્વારા પ્રિયલક્ષ્મી મિલ સ્થિત ગટરો ઉભરાતી હોય મુખ્ય માર્ગો પર દૂષિત ગટરના પાણી ઉભરાતા રહીશો સહિત વાહન ચાલકો પારાવાર યાતનાઓ ભોગવી રહ્યા છે, ત્યારે રહીશોની કોર્પોરેશનની વારંવાર રજૂઆતો બાદ પણ જ્યોતિ કંપની સામે પગલા ન ભરાતા અને સ્થાનિક કાઉન્સિલર અમિરત રાવત દ્વારા ઉભરાતી ગટરો અને જ્યોતિ કંપની સામે આકરા પ્રહારો વ્યક્ત કર્યા હતા। એની બાજુમાં કોર્પોરેશને એક ટેમ્પરરી પમ્પિંગ સ્ટેશન ઊભું કરેલું છે, જ્યાં જ્યોતિ કંપનીનું જે ગંદુ પાણી છે એ પમ્પ કરીને વરસાદી કાંસમાં છોડે છે। આ વરસાદી કાંસ પ્રિયલક્ષ્મી મિલના ગરનાળા પાસે ઉભરાય છે અને ત્યાંથી ઓપનમાં ડ્રેનેજનું પાણી પછી ભૂખી કાંસમાં જાય છે। રોજ હજારો નાગરિક પ્રિયલક્ષ્મી મિલના ગરનાળા નીચેથી પાસ થાય છે,
લોકો હાલાકી ભોગવી રહ્યા છે દુર્ગંધ અને સ્વાસ્થ્ય સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષ પહેલાંથી કંપનીવાળા બી રજૂઆત કરે છે અને એક વર્ષથી આ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી આવ્યું. બ્રિજ બનવાનું ચાલુ, બ્રિજનું એક્સપાન્શનનું કામ ચાલુ થયું ત્યારથી એનું ડ્રેનેજની લાઇન તૂટેલી છે. ઇન્સ્ટેડ ઓફ રિપેરિંગ અને એનું પરમેનન્ટ સોલ્યુશન લાવવાની જગ્યાએ ટેમ્પરરી પંપ ઊભો કરી દેવામાં આવ્યો છે અને દરરોજ અહીંયાથી એફ્લુઅન્ટને પંપ કરીને વરસાદી કાસમાં નાખવામાં આવે છે. એક વર્ષ સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા કોર્પોરેશન સ્માર્ટ સિટીની વાતો કરે છે. બેઝિક પ્રાયોરિટીના ઇસ્યુઝ જેવા કે પાણી અને ડ્રેનેજના ઇસ્યુઝ છે એ સોલ્વ નથી કરતા અને આપણે એરિયા બેઝ ડેવલપમેન્ટ અને સ્માર્ટ સિટી એરિયામાં સ્ટેશન એરિયાને વિકસાવીને એને આખા દુનિયામાં એક મોડેલ તરીકે પ્રોજેક્ટ કરવાની વાતો કરીએ છીએ. તો મારી કોર્પોરેશનના કમિશનરને બી દરખાસ્ત છે કે તમે એક વર્ષથી તમે પોતે જ આ ગંદુ પાણી જાહેરમાં પબ્લિકને શ્વાસ સાથે ચેડા કરો છો. આજે સવારે નહીં નહીં તો 10 જણ ત્યાં સ્કૂટર પરથી પડી ગયા છે. કંપનીનું ચીકણું ગંદુ પાણી સીધું પ્રિયલક્ષ્મી મિલને નીચે ઓવરફ્લો થાય છે તો એનું અમે નિરીક્ષણ કરવા અહીંયા આવ્યા છે અને અમારી ડિમાન્ડ છે કે તાત્કાલિક આ પંપિંગ બંધ કરીને આનું પરમેનન્ટ સોલ્યુશન કોર્પોરેશન દ્વારા કરવામાં આવે. આ ગટર કંપનીમાંથી બહાર આવે છે અને અહીંયાથી આગળ કનેક્ટેડ હશે એ કનેક્શન તૂટી ગયું છે એવું કંપનીવાળાનું કહેવું છે. આની ડિટેલ તપાસ અમને બી કરવાની જરૂર છે પણ એનામાંથી અત્યારે તમે જોઈ શકો છો કે સીધું પંપ કરીને વરસાદી કાસમાં નાખવામાં આવે છે. એટલે પાણી તો અત્યારે આ જ્યોતિ કંપનીનું જ છે અને આ પાણી વરસાદી કાસમાં જઈ અને હજારો નાગરિક આનાથી હાલાકી ભોગવે છે એ હકીકત છે. પાદરા તાલુકાના ભાણપુર ગામમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય હોય તેમજ પ્રાથમિક સુવિધાનો અભાવ હોય જેથી ત્રસ્ત નાગરિકોએ ડીટીઓને આવેદનપત્ર સુપરત કર્યું હતું. એક તરફ ભારત સરકાર દ્વારા સ્વચ્છતા રાખવા લાખો કરોડોના ખર્ચ જાહેરાતો કરી રહી છે તો બીજી બાજુ ગુજરાત ગોકુળિયું ગામ બનાવવા લાખો રૂપિયાનો ધુમાડો કરી રહી છે. તેવા સમયે પાદરા તાલુકાના ભાણપુરા ગામ કચરાના ઢગલામાં ફેરવતા રહીશો પારાવાર યાતનાઓ ભોગવી રહ્યા છે. પાણી કચરા સહિતના પ્રશ્ન તલાટીને વારંવાર ગ્રામજનોની રજૂઆત પછી પણ કોઈ જ કામગીરી ન કરાતા નરકાકાર ભરી જિંદગીથી ત્રસ્ત ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી નરકાકાર ભરી જિંદગીથી મુક્ત કરવા માંગ કરી હતી. અમારા ગામની અંદર સાહેબ ઘણા સમયથી ગંદકીનો પ્રશ્ન છે. ઘણી બધી ફરિયાદો રજૂ કરી છતાં અમારો પ્રશ્ન કોઈ સાંભળવા માટે રાજી નથી. વધતા બીજું કે ગામની અંદર ગટર લાઈન છે, ગટરની અંદર કોઈ પાણી લેતું નથી, બધું બાર ઢોરાય છે. વધતા બીજું કે ફરિયાદો અમે ઘણી બધી કરી, અમારી ઇન્કવાયરી માટે કોઈ આવવા રાજી નથી, ઉપરથી અમને ધમકીઓ આપે છે. અને બીજું કે આ ગટર લાઈન જે નાખેલી છે તે રેઢી મૂકી દીધેલી છે, ગામની અંદર ગંદકીનો કોઈ નિકાલ કરેલ નથી. ગ્રામ પંચાયત ટીડીઓ ડીડીઓ ન્યૂઝપેપરવાળા પણ આવવા માટે તૈયાર નથી. ઘણી બધી જગ્યાએ ફર્યો ત્યાર પછી મને આ મીડિયાવાળાનો સહકાર મળ્યો છે. આજે એમનો આજે હું ધન્યવાદ માનું છું અને મારા ગામની પરિસ્થિતિ સુધરી જાય એવી મારી આજે અરજ છે. મેં ઠેઠ મુખ્યમંત્રી સુધી લડાઈ કરી ચૂક્યો છે છતાં પણ અત્યાર લગીને કોઈ પ્રશ્ન હલ થવા રાજી નથી. મુખ્યમંત્રી દ્વારા બી રજૂઆત આવી છે મારા પર, લેખિત ફરિયાદ આવી છે કે ભાઈ તમારે અહીંના પુરાવા રજૂ કરવાના, તે આજે હું આ મીડિયા સમક્ષ મારા પુરાવા રજૂ કરું છું. વધતા બીજું કે આનો નિકાલ જલ્દી થઈ જાય એટલી જ મારી ખાતરીપૂર્વક હું સરકારશ્રીને નિવેદન મારું આજે આપ્યું છે એ બદલ તાત્કાલિકની કાર્યવાહી થાય એ બદલ હું આનો આભાર માનું છું. ફરિયાદ મેં ગામ પંચાયત પહેલી કરેલી, ટીડીઓ સાહેબને કરેલી, ડીડીઓ સાહેબને કરેલી, કલેક્ટરને કરેલી, ત્યારબાદ હું ગાંધીનગર સુધી અત્યારે પહોંચી ચૂક્યો છું. અત્યાર સુધી જો ગાંધીનગરથી બી મારો પ્રશ્ન હલ નહીં થાય તો હું કાયદાના ઘડનારને રજૂઆત કરવાનો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મુખીને, મોદીને, મોદી સરકારની અંદર. મોદીજી દ્વારા આટલી સ્વચ્છતા અભિયાનનું જે ચાલી રહ્યું છે તો આટલી બધી તમારા ગામમાં ગંદકી કેમ છે? ગંદકી કોઈ જાગૃત થવા માટે માગતું નથી ગામની પ્રજા ને, ગામની અંદર ગંદકી કરવી જ છે લોકોને. એક તો વધારે ઈર્ષા ઢોરાય છે, આ ગ્રામ પંચાયતની ચૂંટણી થાય છે એની અંદરથી આ વધારે ઈર્ષા વધારે પેદા થાય અને ગંદકી એના માટે વધારે થાય છે. વધતા ગામની અંદર ગામનો વિકાસ કરવા માટે મેં જે પગલું ભરેલું છે એ પગલાંની અંદર મારો કમસે કમ 1.5 લાખ રૂપિયા ખર્ચો છે. 2011થી લઈને 2017નું વર્ષ ચાલી રહ્યું છે અત્યારે. તે બદલ મેં ઘણી બધી રજૂઆત કરેલી છે. સ્વચ્છતા અભિયાન 2014થી ચાલુ થઈ, 2010 2014 થી ત્યાર પહેલાંની મારી આ લડાઈ છે
ત્યાર પહેલાં હું આત્મવિલોપન કરવા માટે બી તૈયાર થઈ ગયેલો, પણ પબ્લિક સુધરવા માગતી નથી, સરકારશ્રીના અધિકારીઓ કોઈ સ્થળ પર આવવા માગતા નથી. હવે ગંદકી અત્યારે એટલું બધું પોઝિશન ખરાબ થઈ રહ્યું છે, અત્યારે બી મચ્છર 24 કલાકની અંદર સુવા બી દેતા નથી અમને. અમે મહેનત મજૂરી કરીને રોટલો જીવન અમારું ગુજારીએ છીએ. સરકાર બોલે છે કે સ્વચ્છ ગુજરાત, કઈ છે અમારું ગુજરાતનું સ્વચ્છ? બતાવો એક ઇન્સાન હોય તો અંદર. પાદરા તાલુકામાં દૂધવાડા ગામે સરપંચ દ્વારા આરસીસી રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર આચર્યોના આક્ષેપ સાથે સ્થાનિકોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. પાદરા તાલુકાના દૂધવાડા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગામમાં 29 લાખના ખર્ચે આરસીસી રોડ બનાવવા ખાનગી વ્યક્તિને કામગીરી આપી આરસીસી રોડમાં હલકી કક્ષાનું મટીરિયલ વાપરી ભ્રષ્ટાચાર આચરતા માત્ર 2 માસમાં આરસીસી રોડ પર તિરાડો સહિત રોડ તૂટી જતા ગ્રામજનોએ ગાંધીનગર રજૂઆતો કરી હતી. તાલુકા પંચાયતે નવીન બનાવેલ આરસીસી રોડની મટીરિયલની તપાસ કરવા એક ટીમ દૂધવાડા ખાતે પહોંચી હતી અને આરસીસી રોડના સેમ્પલ મેળવી તપાસ આરંભી છે. ત્યારે દૂધવાડાના ગ્રામજનોએ મોટા પાયે સરપંચે ભ્રષ્ટાચાર આચર્યાના આક્ષેપોની સાથે વાતચીત દરમિયાન લગાવ્યા હતા. ગામ દૂધવાડા, તાલુકો પાદરા, જિલ્લો બરોડા. દૂધવાડા ગામ પાદરા તાલુકામાં આવેલું છે, તેમાં એક આરસીસી રોડની ઠરાવ થયેલો છે 2017માં, કંઈક થયેલો છે, પહેલા મહિનામાં થયેલો છે જાન્યુઆરીમાં, અને રોડનું કામ ફેબ્રુઆરી મહિનામાં ચાલુ થયેલું હતું. અત્યારે 2 મહિના જેવું થયું છે રોડ બને. અત્યારે રોડની કન્ડિશન તમે અગાઉ જોયેલી છે કેવું છે. એવું રોડ પૂરેપૂરો તૂટી ગયેલો છે, પૂરેપૂરો ફાટી ગયેલો છે. રોડ એસ્ટિમેટ મુજબ બનેલો નથી. વર્ક ઓર્ડર પ્રમાણે એને પૈસા અડધા ચૂકવાઈ ગયેલા છે, એ પ્રમાણે કામ થયું નથી. એસ્ટિમેટ છે પ્રમાણે કામ થયું નહીં. અમે ઉગ્ર રજૂઆત કરી જિલ્લા વિકાસ અધિકારીને, તાલુકા વિકાસ અધિકારી, એટલે એ લોકોએ સ્થળ તપાસ આજે કરી. 4/7/2017 રોજ આવેદનપત્ર આપ્યું હતું, ત્યાર પછી લગભગ આજે 2-1 મહિનાથી ત્યારે લોકો તપાસમાં આવ્યા છે. આજે તમે પણ જોયું છે કન્ડિશન કેવી છે. એવું ચોમાસું આવે ને 2 મહિનાની અંદર આવી કન્ડિશન છે તો પાછળ શું થશે? કેમ કે 29 લાખની મંજૂરી છે, 29 લાખની મંજૂરી છે, 9 લાખ 20 હજાર રૂપિયા ચૂકવાઈ ગયેલા છે મંજૂરીમાં. તો આની કન્ડિશન કે કેટલા વર્ષ ટકશે એની આવરદા પૂછીએ છીએ. જે તે અધિકારી છે, જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે, એમની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ચાહે સરપંચ હોય, ચાહે તાલુકા વિકાસ અધિકારી હોય, કોઈ પણ હોય, કોઈ પણ કર્મચારી હોય, એમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. રોડ બને 1.5 મહિના થયા. શું નામ તમારું? બારિયા લીલસનભાઈ પ્રવીણભાઈ. એક તાલુકા વિકાસ અધિકારી હતા, જિલ્લા પંચાયતમાંથી કંઈક એન્જિનિયર સાહેબ હતા, પછી નાકાઈમાંથી વાઘેલા સાહેબ હતા, પાદરા નાકાઈ માર્ગે મકાનમાંથી વાઘેલા સાહેબ કરીને આવ્યા હતા. એટલે સંતોષ તો છે. એમને કીધું છે કે રોજ કામ કરીશું, આવું જોઈએ છે રોજ કામ શું કરે છો. કેમ કે તમે જોયું છે ને, મેં જોયું છે ને, એમને જોયું છે કે પરિસ્થિતિ કેવી છે રોડની. હવે જ્યારે એ લોકો રિપોર્ટ બનાવશે ત્યારે ખબર પડશે કે આ લોકો કેવું કરેલું છે. કેમ કે બધાની ગાંઠ નીચે રહેલા છે, બધાના જ પગ નીચે રહેલા છે. તાલુકા પોલીસ મથક દ્વારા ગતરોજ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો, ત્યારે તેમાંથી કેટલાક વિદેશી દારૂનો જથ્થો લઈને 2 પોલીસ પુત્રો નાસી છૂટ્યા હતા. મકરપુરા પોલીસે તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવના પગલે પોલીસની આબરૂના લીલે લીલા ઉડી ગયા હતા. તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગતરોજ વર્ષોથી પકડાયેલ દારૂ બિયરના જથ્થાનો કોર્ટ પાસેની સીમમાં નાશ કરવામાં આવ્યો હોય તે પહેલા તાલુકા પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો મોસીન દારૂ બિયરનો થેલો વગે કરી દઈ પ્રતાપનગર નવી પોલીસ લાઇનમાં એક રૂમમાં દારૂનો જથ્થો મૂક્યો હોવાની માહિતી કંટ્રોલ રૂમના આધારે મકરપુરા પોલીસે છાપો મારતા મકાનમાંથી દારૂ બિયરના જથ્થા સાથે 2 પોલીસ પુત્રો ઝડપાઈ ગયા હતા. શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલ ગાયત્રી ચેમ્બરના મીટરોમાં અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી. જો કે આ સંદર્ભે કોઈ જાનહાનિ ન થતા તંત્રે રાહતનો આસકારો અનુભવ્યો હતો. શહેરના રેલવે ગરનાળાથી રેસકોર્સ તરફ જતા માર્ગ પર આવેલ ગાયત્રી ચેમ્બર્સના લાઇટના મીટરોમાં એકાએક આગ લાગતા વિસ્તારમાં નાસભાગ મચવા પામી હતી. વીજ મીટરોમાં આગ લાગતા ફાયર બ્રિગેડ બનાવ સ્થળે દોડી આવી વીજ પુરવઠો બંધ કરાવી મીટરોમાં લાગેલ આગ પર કાબુ મેળવ્યો હતો. વીજ મીટરોમાં લાગે વિકરાળ સ્વરૂપ ધારણ ન કરતા મોટી જાનહાનિ ટળવા પામી હતી. મીટરોમાં શોર્ટ સર્કિટથી લાગેલ આગમાં લોકટોળા એકત્ર થઈ ગયા હતા. Oh.
અલકાપુરી ગાયત્રી ચેમ્બરના કોમન મીટરોમાં